नमस्ते बाळको, संस्कार विद्यालय धोरण बे, विषय छे हिंदी। हवे आपणे अठवाडिये एक परीक्षा लेवामां आवे छे, तो एमां पेपर छे हिंदीनुं अने धोरण छे बे। जे पेपर तमने हूँ अहीं समझूती आपीश। पेपर में प्रश्न नंबर एक छे, नीचेना खानामां हिंदी व्यंजन क ख ग लखो। तो एमां तमारे क थी ज्ञ एटले के क थी स्र सुधी लखवानुं छे। क ख ग घ च छ च स ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व स श स ह क्ष ज्ञ त्र अने स्र। त्यारबाद प्रश्न नंबर बे छे, आपेला मूळाक्षरथी शुरू थता शब्द पासे राइट करो। हवे अहीं तमे जोशो तो आकृति पहली छे, एमां तमारू जोशो तो तमे हवे एमां तमने केटलाक शब्द आपेला छे, जेम के अदरक, अमर, आशीष, नमक, आम, मगर, अमन अने नगाड़ा। तो एमां तमने वच्चे एक मूळाक्षर छे अ, तो अ मूळाक्षरथी शुरू थता होय ए खानामां तमारे राइटनी निशानी करवानी छे, जे मैं तमने करेली छे, बतावेली छे। दाखला तरीके असे क्यों शब्द शुरू थाय छे, तो के अनार, अमर, अदरक अने अमन। तो ए आपणे एमां राइटनी निशानी करेली छे। त्यारबाद बीजू जे चित्र छे एमां तमे जोशो तो आ थी वच्चे क्यों मूळाक्षर छे, तो के आ मूळाक्षर छे। तो आथी शुरू થતા શબ્દ છે એની સામે તમને બોક્સમાં રાઇટની નિશાની કરેલી છે, જે તમારે એ જ રીતે આગળ પેપરમાં પણ કરવાનું રહેશે। દાખલા તરીકે આ, તો આથી શરૂ થતા શબ્દ ક્યાં છે, આગ, આઈના, આટા અને આકાશ, તો મેં એમાં રાઇટની નિશાની કરેલી છે। ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે, નીચેના ચિત્ર જોઈ નમૂના મુજબ ખાના ભરો। હવે તમને અહીંયા ચિત્રો તો આપેલા જ છે, એ ચિત્ર ઉપરથી તમારે ખાના ભરવાના છે। જેમ કે ઉદાહરણ તમે સમજો, નમૂનો છે, જેમ કે આડો શબ્દ બે તમને ચિત્ર દેખાય છે, બસ અને બતક, તો એમાં તમારે એ શબ્દ આડો અથવા તો ઊભો કઈ રીતે બંધ બેસે છે એ રીતે જવાબ આપવાનો છે। જેમ કે બ ત ખ, તો એમાં ત્રણ ખાના છે એટલે કે બ ત ખ, ત્રણ અક્ષરો છે એટલે બ ત ખ આડી હરોળ, અને બ સ એ ઊભો શબ્દ છે। ચાલો ત્યારબાદ બીજું છે, જેમાં તમને ચિત્રમાં અજગર અને મગર દેખાય છે, તો અજગર આડી હરોળ અને મગર ઊભી હરોળ। ત્યારબાદ પછીનું ચિત્ર છે અનાર, અનાર અને નાકનું ચિત્ર છે, તો આડી હરોળમાં અનાર અને ઊભી હરોળમાં નાક, જે બંધ બેસતો શબ્દ હોય એ પ્રમાણે તમારે જવાબ મૂકવાનો છે। ત્યારબાદ છે નગાડા, આડી હરોળમાં નગાડા, અને પછી છે ગાય, ઊભી હરોળમાં ગાય। ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર છે બ, પ્રશ્ન નંબર ત્રણ બ, ચિત્ર જોઈ કૌંસમાંથી શબ્દ પસંદ કરી તમારે શબ્દ છે એ ખાલી જગ્યામાં મૂકવાનો છે। નમૂનાનો વાક્ય જુઓ, માલા ખાલી જગહ ખા, તો એમાં તમને ચિત્ર શું કેનું ચિત્ર દેખાય છે, તો કે આમનું, એટલે જવાબમાં આવશે આમ, અને તમને કૌંસમાં શબ્દ લખેલા છે જ, કૌંસમાં શબ્દ જે જવાબના શબ્દ છે લખેલા છે, જેમ કે કપ, આમ, જગ અને નાક। તો આમ છે એ આપણે ઉપરથી શબ્દ પસંદ કરી અને પહેલા ખાનામાં મૂકી દીધો છે। ત્યારબાદ બાજુના ચિત્રમાં જોશો, ચિત્ર નંબર બે, કેનો દેખાય છે, કપનો દેખાય છે, તો આપણે કૌંસમાંથી કપ
શબ્દ ઉપાડવાનો છે અને એને બોક્સમાં મૂકવાનો છે. કરણ કપ ભરા. ત્યારબાદ ત્રીજું ચિત્ર કેનું દેખાય છે, તો કે નાકનું દેખાય છે. તો આપણે ઉપરથી નાક શબ્દ ગોતી અને પછી બાલા નાક સાફ રખા એટલે કે નાક શબ્દ બોક્સમાં મૂકવાનો છે. ચલો ત્યારબાદ છે જગ. તો જગત જગ પકડ. તો આપણે જગ છે એ શબ્દ ગોતી અને મૂકવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, નીચેના ચિત્ર જોઈ તેના નામ કૌંસમાંથી શોધી અને લખો. કોઈ પણ 4 તમને ચિત્રો આપેલા છે અને ઉપર શબ્દ પણ છે. કૌંસમાં તમને માલા, ટમાટર, તાલા, પતંગ, કમલ, હલ, ચરખા અને મટર તમને શબ્દો આપેલા છે. એ શબ્દમાંથી જે ચિત્ર છે એ ચિત્રનો સાચો જવાબ છે, શબ્દ છે એ તમારે શોધી અને ચિત્રની નીચે લખવાનો છે. જેમ કે પહેલું ચિત્ર તમને કમલનું દેખાય છે, તો મેં કમલ ઉપર કૌંસમાંથી કમલ શબ્દ ગોતી અને કમલ લખેલો છે. ત્યારબાદ છે ટમાટર. તો ટમાટર બીજો શબ્દ, તો એને મેં કૌંસમાંથી શબ્દ લઈ અને મેં ટમાટર ચિત્રની નીચે લખેલું છે. ત્યારબાદ કેનું ચિત્ર છે તાલા. તો તાલા ત્રીજો શબ્દ, તો ત્રીજો શબ્દ તાલાને આપણે લઈ અને એના ચિત્ર નીચે મૂકેલો છે. ત્યારબાદ છે પતંગ, પછી છે હલ, ત્યારબાદ છે ચરખા અને છેલ્લું છે મટર. તો કૌંસમાં છેલ્લો શબ્દ પણ મટર છે. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, તીરની દિશામાં વાંચી શબ્દ બનાવી લખો. તીરની દિશામાં શબ્દ વાંચી અને આપણે પછી જવાબ પૂર્ણ કરવાનો છે, એટલે કે શબ્દ પૂર્ણ કરવાનો છે. દાખલા તરીકે તમને અ આપેલો છે અને તીરમાં પહેલું તીર છે એમાં મ ર લખેલું છે, તો આગળ અને જોડી દેવાનો છે, એટલે કે આગળ તીરની નિશાનીની આગળ જે તમને શબ્દો આપેલા છે એમાં તમારે અ લગાડવાનું છે. દાખલા તરીકે પહેલું જુઓ અમર, ત્યારબાદ બીજું છે જય, તો એમાં અજય, પછી ત્રીજો શબ્દ છે જગર, તો એમાં અ લગાડશું તો અજગર, પછી નાર, તો આગળ અ આવશે અનાર, અને પછી છે સર, તો અસર. ત્યારબાદ પછીનું છે એમાં તમારે આ કેનો ઉપયોગ કરવાનો છે, તો કે આ આ આગળ આપેલો છે, તો બાકીના જે શબ્દો છે એની સાથે તમારે આ લગાડી જોડી અને આખો શબ્દ લખવાનો છે. દાખલા તરીકે પહેલું જોશું તો આ લખેલો છે અને લસી છે, તો આ લસી. ત્યારબાદ છે દત, તો આ દત, પછી છે ફત, તો આ ફત, ત્યારબાદ છે દમી, તો આ દમી, અને છેલ્લો શબ્દ છે કાસ, તો આ કાસ. ચાલો અહીંયા તમને હિન્દીના પેપરની સમજૂતી આપેલી છે, તો આ પ્રમાણે તમારે એની તૈયારી કરી સમજી વાંચી અને યાદ રાખી અને જે આપણું અઠવાડિયે એક પેપર છે, પરીક્ષા છે, એમાં તમારે સફળ રીતે પરીક્ષા પૂર્ણ કરવાનું છે. આભાર.